રાજ્યભરમાં હડકંપ મચાવનારી ખટોદરા કસ્ટોડિયલ ડેથની ઘટનામાં પીઆઈ પીએસઆઈ સહિત આઠને અગાઉ સસ્પેન્ડ કર્યા બાદ કેસર કુલદીપ અને હેડ કોન્સ્ટેબલ રાજેશને સસ્પેન્ડ કરી દેવા હતા ચકચારિત આ કેસમાં પીઆઈ આણી મંડળી હજુ પણ નાસ્તી ફરતી છે ખટોદરા પોલીસ મથકમાં હત્યાકાંડની ઘટનાએ પોલીસની આબરૂ ધૂળધાણી કરી દીધી છે આ કેસમાં ગુનો નોંધાતા જ આરોપી પીઆઈ ખિલેરી પીએસઆઈ ચૌધરી અને છ પોલીસકર્મીઓ પોલીસ મથકમાંથી નાસી છૂટ્યા હતા ડીસીપી ચિંતન તરૈયા આ કેસની તપાસ કરી રહ્યા છે આ કેસમાં પૂછપરછના દોર વચ્ચે ઘટના સમયે પોલીસ મથકે હાજર છ હોમગાર્ડના નિવેદન લેવાયા હતા જ્યારે એક હોમગાર્ડ ભેદી રીતે ઘાયલ થઈ ગયો હતો ફરાર આ હોમગાર્ડની અન્ય પોલીસ મથકમાં નોકરી છતાં ખટોદરામાં ફરજ બજાવતો હતો દરમિયાન પોલીસની આબરૂના ધજાગરા ઉડાડનારી આ ઘટનાને દસ દિવસ સુધી ગયા છે છતાં પોલીસવાળા ગુંડાઓ હજુ પકડાયા નથી અલગ અલગ ટીમો શોધખોળ કરી રહી હોવાના અધિકારીઓ બણગાવી રહ્યા છે દરમિયાન બે દિવસ પહેલા પોલીસ કમિશનરે પીઆઈ ખીલેરી પીએસઆઈ ચૌધરી અને છ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દીધા હતા જ્યારે અપહરણ જેવા ગંભીર ગુનામાં ધરપકડ થયા પછી પણ કેસર કુલદીપ અને પોલીસ કોન્સ્ટેબલ રાજેશની માત્ર હેડક્વાર્ટર બદલી કરાતા અનેક શંકા કુશંકા ફેલાઈ હતી દરમિયાન મંગળવારે સાંજે ડીસીપી વિધિ ચૌધરીએ ખટોદરા પોલીસ મથકના કેસીયર કુલદીપ અને હેડ કોન્સ્ટેબલ રાજેશ મહાડીકને પણ સસ્પેન્ડ કરી દીધા હતા